राजकोट एक महत्वपूर्ण समाचार कांग्रेस महिला कॉर्पोरेटर धर्मिष्ठा बा गैरलायक ठहर थया छे। कॉर्पोरेशन जनरल बोर्ड में प्रवेश नहीं करी शके हवे धर्मिष्ठा बा। सतत गैरहजर रहता सेक्रेटरीए भलामण करी। म्युनिसिपल कमिश्नरे धर्मिष्ठा बा ने कॉर्पोरेटर पदे थी गैरलायक ठेरव्या छे। तो सतत तेओ गैरहजर रहता था अने आखरे તેમને કોર્પોરેટર પદેથી ગેરલાયક જાહેર કરાયા છે। રક્ષિત અમારી સાથે જોડે રક્ષિત પંડ્યા જોડાયા છે। રક્ષિત, કયા કારણોસર આખરે ગેરલાયક જાહેર કરાયા છે? જનક, ખાસ કરીને કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર છે તે સામાન્ય સભા મળતી છે, તેમાં સતત ત્રણ સામાન્ય સભાની અંદર છે તે રાજકોટ કોંગ્રેસના જે મહિલા કોર્પોરેટર છે ધર્મિષ્ઠાબા જાડેજા, કે તેઓ સતત ત્રણ સામાન્ય સભામાં છે તે ગેરહાજર રહેતા, જેને લઈને જે સેક્રેટરી છે તેમના દ્વારા છે તે મ્યુનિસિપલ કમિશનર બંછાનીથી પાણીને બીપીએમસી એક્ટ મુજબની જે જોગો હોય છે તેના હેઠળ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠરાવવા માટે છે એને ભલામણ કરવામાં આવી અને કમિશનર દ્વારા છે તે સેક્રેટરીની આ ભલામણને માન્ય રાખી અને તેમને ગેરલાયક છે તે ઠરાવી હતા, અને ત્યારબાદ ધર્મિષ્ઠાબા દ્વારા છે તે હાઈકોર્ટની અંદર છે તે પિટિશન પણ દાખલ કરાઈ હતી, અને હાઈકોર્ટની જે પિટિશન જે દાખલ કરવામાં આવી હતી તેને પણ હાઈકોર્ટે આજે મહિલા કોર્પોરેટરની જે પિટિશન હતી તેને ફગાવી દીધી છે, તેમની અરજી છે તે ફગાવવામાં આવી છે, અને આખરે આજે ધર્મિષ્ઠાબા જાડેજા કે જેઓ આવતીકાલની જે સામાન્ય સભા મળનાર છે તેની અંદર પ્રવેશ પણ નહીં કરી શક્યા, અને તેમને જે ગેરલાયક ઠેરવવાના હતા તેની અંદર તે ગેરલાયક પણ જાહેર થઈ ગયા છે। ત્યારે મહત્વની વાત એ છે કે આવતા દિવસોની અંદર કોંગ્રેસ દ્વારા જે હાઈકોર્ટની જે ઉપલી બેચ હોય છે તેમની મદદ લઈને વધુ આગળ અરજી કરીને ફરી એક વખત જે છે હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવામાં આવશે। બિલકુલ બિલકુલ, આભાર રક્ષિત। તો આખરે કોંગ્રેસના કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવા આવ્યા છે ધર્મિષ્ઠાબાને।